તો આ સાથે ડાંગ જિલ્લામાં પણ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આહવા, વઘઈ, શુબીર અને સાપુતારામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે ને તે જ પગલે વરસાદી માહોલ જોવા મળ્યો છે. આહવા, વઘઈ, શુબીર અને સાપુતારામાં પણ વરસાદ નોંધાયો છે. તો વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. ડાંગ જિલ્લામાં પણ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. તો આ સાથે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ડાંગમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. તો વિરામ બાદ ડાંગમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજા વરસી રહ્યા છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, ડાંગ જિલ્લામાં ફરી મેઘરાજાની પધરામણી જોવા મળી છે, શું માહિતી? જી, ચોક્કસપણે જે કહી શકાય, બે દિવસના વિરામ બાદ ફરીથી ડાંગ જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે ચોક્કસપણે જે કહી શકાય, જે વિસ્તારો આવ્યા છે, આહવા વડુ મથક આવ્યું ત્યાં છે, સુબીર તાલુકો છે, વઘઈ તાલુકો છે, સાપુતારા સહિતના જે તળેટીના વિસ્તારો કહી શકાય, ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે વરસાદ છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જે વાવણી લાયક જે વરસાદ ડાંગ જિલ્લામાં જોઈતો હોય છે, જેના કારણે જે વાવણી લાયક ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે ધરતીપુત્રો છે, ધરતીપુત્રો જે પોતાના ખેતરોમાં જોતરાઈ ગયા છે વાવણી માટે, ત્યારે હવે જ વરસાદને લઈને આગાહી જે કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા, ત્યારે ખેડૂતો પણ જે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ડાંગ જિલ્લાના. જી, હજી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.